વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે માત્ર થોડા વરસાદમાં અખબારનગર અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થવું છે જેના કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે આ સાથે રામાપીરના ટેકરા નરોડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા નરોડાના પાયલનગરમાં પણ વરસાદી પાણી ભરાતા સામાન્ય વરસાદને કારણે જ પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને વાહન ચાલકોની સ્થિતિ વિકટ બનવા પામી છે આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના દ્રશ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તારો કે જ્યાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન વ્યવહારને

વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નરોડાના મહાપ્રભુજી પાલનગર રોડ રોડ જે જે છે છે તે તે ઉપર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સામાન્ય વરસાદમાં નરોડાના અલગ અલગ વિસ્તારોની આ સ્થિતિ વારંવાર જોવા મળે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા થતી વાતો જે છે તે પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો જે છે તે નરોડા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે પાલનગર રોડ જે છે તેના ઉપરથી વાહન ચાલકો વાહન પાણીમાંથી પસાર કરવા ના ચૂટકે મજબૂર છે અનેક બાળકો સ્કૂલેથી પરત આવતા પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે આશરે એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ જે છે તે વરસ્યો છે છતાં પણ આ સ્થિતિ જે છે તે નરોડાના આ વિસ્તારમાં જોવા મળી રહ્યા એના સ્થાનિક વેપારી છે તેમની સાથે વાત કરીશું કેટલો વરસાદ પડ્યોને હાલ આટલા જ વરસાદમાં પાણી દર વખતે ભરાઈ જાય છે હા દર વખતે આટલા જ વરસાદની અંદર અહીંયા પાણી ભરાઈ જાય છે દર વખતે આટલું પાણી ભરાઈ જાય છે અને દર વખતની આ પ્રોબ્લેમ છે આ અંદર શું આટલું એક ઇંચ પણ વરસાદ નથી પડ્યો આ વિસ્તારમાં શા માટે પાણી ભરાઈ જાય છે આ પાણી ભરાઈ જવાનું કારણ આગળ આગળ પણ ઢાળ છે અને અહીંયા પણ ઢાળ છે વચ્ચે ખાડો છે એના કારણે અહીંયા પાણી ભરાઈ જાય છે જે પ્રકારે અહીંયા ખાડા જેવી સ્થિતિ છે તેને લઈને આ નરોડા વિસ્તારમાં પાણી ભરાતા હોવાની વાત જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે થોડા જ વરસાદમાં નરોડાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે હાલ સામે આવી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ તો શું પડ્યો કે રોડ રસ્તા અત્યારે હાલ જાણે બેટમાં ફેરવાય હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે પારાવાર મુશ્કેલીનો સામનો અમદાવાદવાસીઓનો પર કરવો પડી રહ્યો છે મસમોટો વેરો મહાનગરપાલિકા શહેરીજનોની પાસે વસૂલે છે પરંતુ સુવિધાના નામે શૂન્ય છે જેની વરબી વાસ્તવિકતા આ ટીવી સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો આપી રહ્યા છે અમદાવાદના વિવિધ વિસ્તારો કે જ્યાં આજે પડેલા વરસાદને કારણે પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી પડી મહાનગર હોય હોય રાજ્યનું તમામ મહાનગરોમાં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું ચો તરફ ફક્ત અને ફક્ત પાણીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડ્યો જેને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારો નરોડા રામાપીરનો ટેકરો આ સાથે અખબારનગર અંડર બ્રિજ કે જેને બંધ કરવાની ફરજ પડી છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે દર વખતે મહાનગરપાલિકા પ્રી મોનસૂનની કામગીરીના દાવાઓ કરતી હોય છે અને જે દાવા દર વખતે વરસાદી પાણીની સાથે પણ વહી જતા હોય છે આ વખતે પણ એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જો કે વરસાદ આવે તેની રાહ સૌ કોઈ લોકો કાગડાળે જોતા હોય છે પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે મહાનગરોમાં ભરાતા પાણી એ મહાનગરવાસીઓની મુશ્કેલીમાં વધારો કરતા હોય છે ત્યારે આજે અમદાવાદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે

નરોડા વિસ્તારથી સંભાળતા વિપુલ બાલધાવ આપણી સાથે લાઈવ જોડાય ગયા છે વિપુલ અમદાવાદમાં વરસાદ પડ્યો અને વરસાદ પડાતાની સાથે પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય નરોડામાં કયા વિસ્તારમાં છો અને ત્યાંની શું સ્થિતિ છે અમે હાલ અત્યારે નરોડાના ખોડિયાર ચોક વિસ્તારમાં છીએ કે જ્યાં આદિશ્વર નગર વિસ્તાર જેને કહેવામાં આવે છે તે વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યા છે બાળકોને સ્કૂલેથી લઈને આવતા લોકો જે છે તેમને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીંના રહેવાસી સાથે વાત કરીએ આપ અહિયાં જ રહો છો કેવી પરિસ્થિતિ થાય છે દર વખતે વરસાદ થોડો ને પાણી વધારે સ્કૂલે લેવા જવા બધી રીતે તકલીફ પડે પાણી ભરાઈ જાય છે એટલે એટલા પાણી ભરાઈ જાય આ સમસ્યા વર્ષોથી છે અત્યાર નહીં કોઈ નિરાકરણ નહીં જોડે સ્કૂલ છે બધી રીતે તો બી કોઈ નિરાકરણ છે નહીં એનું પાણી વધારે નીચાણ હમાના પાણીમાં કાયમ છોકરાઓને લેવા જવાનું તો અહીંયા રહેતા જે રહેવાસીઓ છે તેમને ઢીચણસમા પાણીમાં જ જવું પડે છે પોતાના બાળકોને પણ લઈને આ જ પાણીમાંથી પસાર થવાની જે પરિસ્થિતિ છે તે અહીંયા રહેતા રહેવાસીઓને ભોગવવી પડે છે અનેક વર્ષોથી આ પાણી ભરાતા હોવાને લઈને અહીંયા રહેતા લોકો જે છે તેઓ પરેશાનીઓનો સામનો કરે છે સ્કૂલેથી છૂટીને ઘરે પરત જતા બાળકો જે છે તે આ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા માટે રાહ જોઈ રહ્યા છે તે વિસ્તારમાં અનેક જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે અને તેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક બાળકો જે છે તેઓ પણ સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા છે તો સાથે જ

જોવા મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે વર્ષોથી આ સમસ્યાઓનો સામનો જે છે તેઓ કરી રહ્યા છે છતાં પણ તેનો ઉકેલ જે છે તે હજી સુધી નથી આવ્યો એટલે કે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો આદિશ્વર નગર વિસ્તારના આ દ્રશ્યો છે પાણી જે છે તે ઘૂંટણસામાં ભરાઈ ગયા છે અન્ય અહીંયા એક રહેતા મહિલાને પૂછીશું આવી પરિસ્થિતિ દર વખતે આ દર વખતે આવી જ હોય છે કેમ આવું થાય છે દર વખતે એક જ વરસાદ પડે એક જ ઝાપટામાં પાણી ભરાઈ જાય છે તો એક જ વરસાદ અને સામાન્ય વરસાદમાં દર વખતે જે છે તે આ પાણી આ વિસ્તારમાં ભરાઈ જતા હોવાની વાત જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે અગાઉ આપે જોયું કે સ્કૂલ અને રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસ્યા છે તો તે જ પ્રકારે અન્ય એક રહેણાંક વિસ્તાર છે આદિશ્વરનગરનો તેની અંદર પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા રહેતા લોકો જે છે તે પાણીમાં પસાર થઈને પોતાના ઘરે જવા માટે મજબૂર બન્યા છે હજુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ને તેને જ લઈને આ પરિસ્થિતિનો સામનો જે છે તે અહીંયા રહેતા લોકોને કરવો પડી રહ્યો છે આગળના પણ દ્રશ્યો બતાવીશું નગર ખોડિયાર ચોક પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ ઘૂંટણસમા પાણી જે છે તે એક ઇંચ વરસાદમાં જ ભરાઈ ગયા છે ને તેને જ લઈને વાહન ચાલકો અહીંયા રહેતા રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગટરના પાણી જવા ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે છતાં પણ આ પાણીનો નિકાલ જે રીતે થવો જોઈએ તે નિકાલ નહીં થવાને લઈને હાલ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે જે પ્રકારના દ્રશ્યો નરોડાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યા અમદાવાદના ગેલેક્સી રોડ ઉપર ત્યારબાદ પાલનગર રોડ ઉપર અને હવે અમદાવાદના ખોડિયાર ચોક એટલે કે આદિશ્વરનગર રોડ ઉપર પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે હાલ સામાન્ય વરસાદમાં જોવા મળી રહ્યા છે જી જી વિપુલ જોડાયેલા જો આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું તો આ અમદાવાદની પરિસ્થિતિ આજે કે જ્યાં છો તરફ ફક્ત ને ફક્ત જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે અધિકારીને સવાલ પૂછવો છે મેયરને સવાલ પૂછવો છે અને આ સાથે જેમણે દાવા કર્યા હતા કે પ્રી મોનસૂનની કામગીરી સત્વરે સુપેરે પાર પાડી દેવાય છે ક્યાંય પાણી નહીં ભરાય ખંભાતી કૂવાનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો છે આ બધા દાવા દર વખતની જેમ આવા વખતે પણ પાણીમાં વહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અમદાવાદમાં થવું છે જો તરફ અમદાવાદમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું આ તો સામાન્ય વરસાદ છે જો વધારે વરસાદ પડે તો મહાનગરની કેવી સ્થિતિ થાય તેની કદાચ કલ્પના કરવી પણ ખૂબ અઘરી સાબિત થઈ શકે છે સામાન્ય વરસાદમાં જ શહેરની આવી સ્થિતિ છે જો કે શાળાએથી છૂટીને ઘરે જતા બાળકો અને બાળકોને લેવા આવવા જતા વાલીઓ પણ અત્યારે પારવાર મુશ્કેલીમાં મુકાયા છે